नवसारी शहेरना कातकीवाड़ विस्तारमां आवेला पालिका संचालित प्राथमिक शाळा अने वोटर वर्कर्स वच्चे मेन रोड पर वधती गंदगी अने उभराती गटरोथी कायमी छुटकारो मळे तेवी मांग करवामां आवी छे। नवसारी विजलपोर शहेरना वोर्ड नंबर 7ना कागदीवाड़ विस्तार नजीक आवेला पालिका संचालित वोटर वर्कर अने प्राथमिक शाळा वच्चे आवेल मेन रोड पर थती असह्य गंदगी अने उभराती गटरना दूषित पाणीना कारणे समग्र विस्तारना त्राहिमाम पोकारी उठ्या छे। छेल्ला घणा समयथी एक ज बाबते वारंवार रजूआतो करवा छतां वधती जती गंदगी स्थानिक रहीशो तथा राहदारी अने मिश्र शाळा नंबर 9मां भणता बाळकोना स्वास्थ्य माटे जोखमरूप साबित थई रही छे। कागदीवाड़ विस्तारना स्थानिक आगेवानोना जणाव्या मुजब कागदीवाड़ जेवा मोटी वस्ती धरावता मोहल्लामां कचरो लेवा माटे आवता एकथी वधु वाहनोनी जरूर होय त्यारे एक ज टेम्पो गणतरीना घरोथी कचरो लेतो होय छे अने तेमां पण नियमितपणे नहीं आवता होवाथी समग्र विस्तारमां गंदगीनुं प्रमाण वधी रह्युं छे। आ रस्ता पर वारंवार ड्रेनेज लाइनमां भंगाण थवाथी बारेमास रोड रस्ता पर दूषित पाणी भराई रहेवानी अने समस्या कायमी बनी छे त्यारे स्थानिक रहीशो अने नवसारी विजलपोर नगरपालिकाना प्रमुख જીગીશ ભાઈ શાહના પોતાના મત વિસ્તારમાં લાંબા સમયથી ગંદકી અને રોગચાળા જેવી ગંભીર સમસ્યાઓનો ઉકેલ આજ દિન સુધી નહીં આવતા દુઃખ વ્યક્ત કર્યું હતું અને સાથે જ હાલમાં નવસારી શહેરમાં ઝવેરી સડક ખાતે લાંબા સમયથી બની ગયેલી કચરા પેટીને હટાવી સાફ સફાઈ કરી બાકડાઓ મૂકવાની જે કામગીરી કરવામાં આવી છે તેવી જ કામગીરી કાગદીવાડ નજીક આવેલ પ્રાથમિક શાળાની સામે પણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। શેખ રફીક અબ્બાસ ઉર્ફે રફીક પટેલ આ કાગદીવાડ વિસ્તારનો એક સામાજિક કાર્યકર્તા અફસોસ છે કે નવસારી નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહ અમારા જ વોર્ડમાંથી ચૂંટાયેલા છે પણ અહીંયા જે ગંદકીનું જે વાતાવરણ છે એટલું ખરાબ છે કે એની કંઈ એ જ નથી। વારંવાર ફરિયાદ કરી છે અને એ લોકો જે મેઇન નગરપાલિકા આજે 4-5 વર્ષ પહેલાં જે લાઇન નાખી છે મેઇન પાણીની અને એ રખડની છે શું તો એ વારંવાર એક બનાવે છે તો બીજું તૂટે છે બીજી બનાવે તો ત્રીજું આજે 8 દિવસથી અમારા સામે એક લાઇન તૂટેલી હતી અને આ નજીકમાં મિશ્ર શાળા નંબર 9 આવેલી છે એના નાના નાના બાળકો બધા એ પાણીમાંથી રોજ બિચારા અવરજવર કરે છે અને અહીંયા જે કચરા પેટી છે એ કચરા પેટી પર એટલી બધી ગંદકી છે અને આ કાયમ માટે જ અહીંયા હજુ પેલો મારા ત્યાં હજુ બનાવ્યું એટલે જ અહીંયા પાછું આ 3 રસ્તા પર પાછું તૂટી ગયું। અહીંયા ગણેશ ચોક છે અને ગણપતિનો એ લોકો અહીંયા મતલબ સ્થાપના કરે છે અને અહીંયા જ એટલી બધી ગંદકી છે ને મતલબ નગરપાલિકા એટલું બધું ધ્યાન નથી આપતું અને કચરાપેટી માટે તો મારું એક સજેશન એ હતું કે તમે કાયમ માટે એક ગાડી અહીંયા મૂકો અને એ ભરાય એના સાથે એક માણસને અહીંયા બેસાડો અને એ ગાડી ભરા જાય એટલે બીજો ટ્રેક્ટર લાવીને અહીંયા મૂકી દો અથવા તો કાયમ માટે પછી એને અહીંયા બાકડા એવું ગોઠવીને રોજના કમસે કમ સવાર બપોર અને સાંજ 3 ગાડી મોકલો કે આ વિસ્તારનો બધો કચરો એ ગાડીમાં જતો રહે બાકી કોઈ બીજું એ જ નથી। હું તો જીગીશ સાહભાઈને પણ કહું છું કે તમે જરા તમારો વિસ્તાર છે તમારું નામ ખરાબ થાય છે તો તમે થોડું ધ્યાન આપો। હાલ ઝવેરી સડક પર પણ આ જ પોઝિશન હતું ત્યાં નગરપાલિકાએ બધા બાંકડા મૂકીને એ કચરાપેટીને કાયમ માટે એ કરી દીધું ત્યાં આખો એરિયો સ્વચ્છ થઈ ગયો છે તો નગરપાલિકા એ પણ કરી શકે છે બાંકડાઓ મૂકીને ને મેં કહ્યું તેમ કે દિવસમાં 3 ટ્રેક્ટર મોકલો કે આ કચરો જે આ મોટો વિસ્તાર છે એમને કચરાપેટી તો બહુ જરૂરત છે પણ તમે દિવસ દરમિયાન 3 ટ્રેક્ટર મોકલશો તો અહીંયા આટલી બધી ગંદકી રહેશે જ નહીં।